હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે કેટલાક આલ્કેન સંયોજનોના આયુપીએસી નામ જોઈ ગયા હતા અને લખન ઉદાહરણ પર આધારિત કોયડાઓ જોયા હતા. આજે આપણે બહુ અગત્યના ટોપિક ઉપર જવાના છે અને એ ટોપિક છે આલ્કેન સંયોજનોની બનાવટ. ચલો એમ જોવા જઈએ તો આલ્કેન સંયોજનો આનો સ્ત્રોત આપણને ખબર, પેટ્રોલિયમ અને કુદરતી વાયુ. છતાં પણ કેટલીક બનાવટો છે જે સમજવી આપણા માટે બહુ જરૂરી છે. એમાં પહેલી બનાવટ છે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનો માટે. તો પહેલો પ્રશ્ન આપણને ખબર છે કે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન એટલે કોણ? આપણને ખબર કે જેમાં દ્વિબંધ અને ત્રિબંધ આવેલા હોય, એટલે કે આલ્કિન અને આલ્કાઇન. તો આલ્કિન અને આલ્કાઇન સંયોજનોમાંથી આમ જોવા જઈશું તો આલ્કેન સંયોજનો બનાવવાના છે. ચલો શરૂઆત કરીશું. તો સૂક્ષ્મ વિભાજિત એટલે પાવડર જેવા કરેલા પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં આલ્કિન અથવા આલ્કાઇન સંયોજનોમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉમેરવામાં આવે અને એને કારણે આલ્કેન સંયોજનો બને છે અને આ પ્રક્રિયાને નામ આપવામાં આવે હાઇડ્રોજનીકરણ અથવા હાઇડ્રોજિનેશન પણ કહેવામાં આવે. કેમ? હાઇડ્રોજન ઉમેરાવાનો, આલ્કેન અને આલ્કાઇન સંયોજનોમાં હાઇડ્રોજન ઉમેરાવાનો અને આલ્કેન સંયોજનો બનવાના, એટલે હાઇડ્રોજન ઉમેરાવાની આ જે પ્રક્રિયા, તો એને કહેવાય હાઇડ્રોજનીકરણ અથવા હાઇડ્રોજિનેશન તરીકે ઓળખાય છે. શું થાય આ પ્રક્રિયામાં? તો જે સપાટી હોય ને, ધાતુની સપાટી, બરાબર, તો એ ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ શોષાય અને હાઇડ્રોજન બંને સક્રિય કરે, બરાબર. પ્લેટિનમ અને પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં જે આ પ્રક્રિયા થાય ને, તે ઓરડાના તાપમાને થાય, એટલે ઓરડાના તાપમાને આ પ્રક્રિયા ઉદ્દીપિત થાય. પરંતુ નિકલ ઉદ્દીપકની હાજરીમાં જો પ્રક્રિયા થાય તો ઊંચું તાપમાન અને ઊંચું દબાણની જરૂરિયાત રહેતી હોય છે. અને નોર્મલ જે વાત હતી તે મેં તમને કરી, પાછું એક વાર રિપીટ કરી લઉં. સૂક્ષ્મ વિભાજિત એવું પ્લેટિનમ, પેલેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં આલ્કિન અથવા આલ્કાઇન સંયોજનમાં ડાયહાઇડ્રોજન વાયુ ઉમેરો, એટલે આલ્કાઇન સંયોજન બનશે. પ્રક્રિયા પછી આપણે જોઈશું અને આ પ્રક્રિયાને નામ આપવામાં આવે હાઇડ્રોજનીકરણ અથવા હાઇડ્રોજિનેશન. શું થાય? ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ શોષાય, એટલે હાઇડ્રોજન બંને સક્રિય કરે. પ્લેટિનમ અને પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં જો આ પ્રક્રિયા થાય તો ઓરડાને તાપમાને ઉદ્દીપિત થાય, પણ નિકલ ઉદ્દીપકની હાજરીમાં જે પ્રક્રિયા થાય તેના માટે ઊંચું તાપમાન અને ઊંચા દબાણની જરૂર રહે છે. ચલો પ્રક્રિયા જોઈશું. તો પહેલા આલ્કિન લઉં, અને આલ્કિન તરીકે મેં ઇથિન લઉં છું, જો બરો કરજો. આલ્કિન તરીકે મેં અહીંયા ઇથિન લીધો. ચલો કાં તો પ્લેટિનમ, કાં તો પેલેડિયમ, કાં તો નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન ઉમેરી લેજો. અમે તમને એક ટેકનિક આપો, યાદ રાખવા માટે જો આ એચ ટુ આપણે જે વાત કરી છે, એચ અને એચ, એક એચ દ્વિબંધની ડાબી બાજુ ના કારણે પર ને એક એચ દ્વિબંધની જમણી બાજુ ના કારણે પર, બે પરમાણુ બે રહી ગઈ, પાઇ બંધ તૂટે, અહીંયા બે બંધ થઈ અને ખબર અહીંયા પાઇ બંધ તૂટવાનો, એટલે આ લોકશી પ્રક્રિયા કહેવાય. યાદ કરો અમે તમને સમજાવેલી, બરાબર, એટલે કે બે પરમાણુ ઉમેરાય તો એક પાઇપ તૂટે, ચાર પરમાણુ ઉમેરાય તો બે પાઇપ તૂટે. ધ્યાનમાં રાખજો, બે પરમાણુ દ્વારા એક ત્રિબંધની ડાબી બાજુ ના કરવા અને એક ત્રિબંધની જમણી બાજુ ના કરવા. ચલો એક હાઇડ્રોજન અહીંયા આવ્યું એટલે સીએચ, એક હાઇડ્રોજન અહીંયા આવ્યું એટલે સીએચ, એક પાઇપ તૂટી ગયું એટલે સિગ્મા બની ગયું અને આ પાઇપનો એક બંધ ભાગ એટલે આલ્કેન, એટલે એથેન બન્યો. જો ક્લિયર? બીજું એક ઉદાહરણ આપણે વધારે ખરાવશે, ત્રણ કાર્બન વાળું ઘટક એટલે એ આલ્કિન પ્રોટીન, એક બે ને આ ત્રણ અહીંયા ત્રિબંધ કરે સંયોજન કામ લઈ કરે પ્રોપ વન ઇન અથવા પ્રોપિન જે લખો તે ચાલશે. ચાલો ડાયહાઇડ્રોજન ઉમેરીએ, કાં તો નિકલ, કાં તો પ્લેટિનમ, કાં તો પેલેડિયમ, કાં તો નિકલ. જો ચલો એચ ના પેપર પર રહે છે, એચ એક એચ ત્રિબંધની ડાબી બાજુના કાર્બન પર, એક એચ ત્રિબંધની જમણી બાજુના કાર્બન પર અને બે પરમાણુ છે એક પાઇ વન તૂટે જોજો. તો સીએચ થ્રી એક એચ અહીંયા આવ્યું એટલે સીએચ ટુ, એક એચ અહીંયા આવ્યું એટલે સીએચ થ્રી અને બેમાંથી એક પાઇ વન તૂટી ગયો યોગ સુધી. આ
sinabi pa ni Prof. Propane, dual chain by no chain eh, alkene at dual chain by no chain, mari tadi perkuliah tadi, posisi perkuliah, abdi chain ada pasti, coba alkene lewat ikan alkane lewat hijau, ane alkane pun propane lewat hijau, peran kapan baru alkane, saya kan berikan ini, cari, anu namanya propane, coba, same, lady nam, पैरेडियम अथवा निकल में पत्र हाइड्रोजन में हाइड्रोजन को मिल चलो बैच एक एच फ्री बनी जाती बाजू में कार्बन पर एक एच फ्री बनी जमी में बिना कार्बन पर जो तो CH3 CH यहां CH2 અને બે પરમાણુ કરે એટલે એક પાઈ બંધ તૂટે જાય તો ડબલ બોન્ડ થઈ ગયા એટલે આલ્કીન બન્યો પ્રોપીન બન્યો જો તો આપણે તો આલ્કેન ની બનાવટ કરતા છે અને હજુ એક પાઈ બંધ કરવો પડે એટલે હજુ હાઇડ્રોજન વાયુ પસાર કરવો પડે એટલે હાઇડ્રોજન ના કેટલા મોલ જોઈએ બોલો બે એટલે બીજો હાઇડ્રોજન વાયુ પસાર કરીએ તો આ રીતે પ્રક્રિયા થાય જો એક જ ડબી બધી કે જમણી બાજુ ત્યાં પ્રોપીન બને એટલે આપણે શું કરીશું હવે ધારો કે આલ્કેન હોય ને તો આપણે બે પાઈ બંધ તોડવા પડે એટલે એક બંધ લેવાનો ને અને બે બંધ તોડવા માટે ચાર પરમાણુ જોઈએ એટલે અહીંયા બે એચ કરી દઈશું કે બે એચ કરી દઈશું બે એચ જો એટલે બે એચ એટલે ચાર એચ થાય બે એચ એટલે બે એચ બેચ ડાબી બાજુ બેચ જમણી બાજુ ને બે પાઇપ તૂટી જાય ચાર પરમાણુ એટલે બરાબર એટલે હવે ડાયરેક્ટ લખીશું એટલે CH3 ચલો બે એચ આવવાના એટલે CH2 અહીંયા પણ બે એચ આવવાના એટલે CH3 અને બે પાઇપ તૂટવાના એટલે ચાર પરમાણુ ઉમેરાયા એટલે આ બની ગયો પ્રોપેન તમે એક એક સ્ટેપ પણ કરી શકો એટલે એક એચ2 મેળવો પછી પ્રોપેન મળે બીજો એચ2 મેળવો તો પણ ચાલે અને એની આ ટોટલ પ્રક્રિયા કહેવાય બે એચ સાથે હોય બરાબર તો આ થઈ ગયું હાઇડ્રોજન મિશ્રણની પ્રક્રિયા તો અસંતુલિત હાઇડ્રોકાર્બન છે ફરીથી એકવાર રિપીટ કરી લઈએ સૂક્ષ્મ વિભાજિત એવો પ્લેટિનમ પેરેડિયમ અથવા નિકલ ઉદ્દીપકની હાજરીમાં આલ્કેન અથવા આલ્કાઇન સંયોજનોમાં હાઇડ્રોજન વાયુ ઉમેરાય ને આલ્કેન સંયોજનો બને તમે જોશો અહીંયા પછી પ્લેટિનમ માટે પ્રોપેન માટે પ્રોપેન માટે પ્રોપાઇન માટે પ્રોપેન માટે જો અને આ પ્રક્રિયાને કહેવાય હાઇડ્રોજનીકરણ અથવા હાઇડ્રોજનેશન શું થાય પ્રક્રિયામાં ધાતુની સપાટી પર હાઇડ્રોજન વાયુ શોષાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી આલ્કેન સંયોજનની બનાવટ સમજાવો તો બે મુખમાં પૂછી શકાય બરાબર તો જુદું પણ પૂછી શકાય છે ચલો આલ્કેન સંયોજનની બીજી બનાવટ ઉપર આવીશું આલ્કાઇન હેલાઇડ સંયોજનો તો આલ્કાઇન હેલાઇડ સંયોજનોમાંથી જો આપણે બનાવવું હોય આલ્કેન તો એની બે બનાવટ છે ચલો એમાં પહેલી બનાવટ આપણે જોવાના છે તો પહેલી બનાવટ જે છે તેને આપણે રિડક્શન પદ્ધતિ કહીશું રિડક્શન પદ્ધતિ શું કરવાનું તો આલ્કાઇન હેલાઇડ સંયોજનનું જેમાં ફ્લોરાઇડ નહીં હોવું જોઈએ ફ્લોરાઇડ સિવાય તો ઝીંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન કરવાનું એટલે આલ્કેન સંયોજન બને બરાબર સો આલ્કાઇન હેલાઇડમાં ફ્લોરાઇડ સિવાય સંયોજન લેવાના એનું ઝીંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન કરો એટલે આલ્કેન સંયોજન બને ચલો પ્રક્રિયા દ્વારા સમજાવો તો વધારે મગજમાં ઉતરશે તમને ચલો શરૂઆત કરો તો એક કાર્બન વાળો આલ્કાઇન હેલાઇડ લો જો CH3Cl ક્લોરોમિથેન ચલો શું કરીએ ઝિંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ તો આ ઝિંક અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે H+ એસિડ તો તમને ખબર ને એસિડ નો ગુણધર્મ છે એસિડ ની અંદર ધાતુ ઉમેરો તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય એટલે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ જે ઝિંક ધાતુ ભેગા થશે એટલે H2 વાયુ ઉત્પન્ન કરે અને તે H2 વાયુ આ આલ્કાઇન હેલાઇડ એટલે કે હેલો આલ્કાઇનમાં ઉમેરાય છે એટલે આમાંથી એક હાઇડ્રોજન આમાં ઉમેરાવાનો
लेस क्लोरीन नो विस्थापन हवान जो आएगा विस्थापन प्रक्रिया अगर अभी योगशील प्रक्रिया बराबर है आ हाइड्रोजन आसीन नो विस्थापन करवाओ हाइड्रोजन उमेरा वालो बराबर लेक अच्छा सीएल नो विस्थापन करे ले सीएच फोर मिथेन बनवानो जो बराबर लेक अच्छा सीएल ले एक्सेल रूट कमान है ना हाइड्रोजन उमेरा के लिए प्रक्रिया रिडक्शन प्रक्रिया किया भाई रिडक्शन पद्धति किया भाई बराबर अने जिंक अने हाइड्रोक्लोरिक एसिड वच्चे प्रक्रिया थई हाइड्रोजन का उत्पन्न थयो અને એમાં જો હાઇડ્રોજન સીએલ નું વિસ્થાપન કર્યું એટલે CH4 મિથેન બન્યો અને CH2 ઉત્પન્ન બરાબર છે ફરીથી બીજી પ્રક્રિયા પર આવીશું ચલો બીજી પ્રક્રિયામાં આપણે લઈએ છીએ બે કાર્બન વાળો ક્લોરો એથેન ચલો ઝિંક અને મન હાઇડ્રોક્લોરિક એસિડ બે મન હાઇડ્રોજન વાળી પદાર્થ જે આ આલ્કાઈલ હેલાઇડ ફોર્મ કરે એટલે રિએક્શન થાય અને આ હાઇડ્રોજન આ CL નું વિસ્થાપન કરે એટલે CH3 અને CH2 છે હાઇડ્રોજન આવવાનો એટલે CH3 બનવાનો એક H એક CL એટલે કોણ બનવાનો HCl એટલે ઇથેન બન્યો જો છે ને ત્રીજી પદ્ધતિ બતાવો ત્રીજી પ્રક્રિયા બતાવો ત્રણ કાર્બન વાળો આલ્કાઈલ હેલાઇડ લો જો सही है पहली पहले वन क्लोरोफ्लोरो चलो सिंक है मंद हाइड्रोक्लोरिक एसिड ये बच्चे प्रक्रिया था इला हाइड्रोजन बने जी हम ओमेरा वालों इला हमारा जो बच्चा सीएल विस्थापन करे नेचुरल सीएल रिएक्शन लूप था अने आप बने जो प्रोपेन जो बराबर तो आ रही है रिडक्शन पद्धति द्वारा આલ્કાઈલ હેલાઇડમાં જેટલા કાર્બન હોય તેટલા જ કાર્બન ધરાવતો આ આલ્કેન મેળવી શકાય જો આમાં બે એક કાર્બન તો એક કાર્બન ધરાવે આમાં બે કાર્બન તો બે કાર્બન ધરાવે આલ્કેન બને આમાં ત્રણ કાર્બન એટલે ત્રણ કાર્બન એટલે અનુવર્તી આલ્કેન બને અથવા એકલા જ કાર્બન ધરાવતો આલ્કેન બને કઈ કઈ બને ફરીથી પરિપીટ કરી લઈએ આલ્કાઈલ હેલાઇડ સંયોજન લો પણ ફ્લોરાઇડ સિવાય એની ઝિંક અને મન હાઇડ્રોક્લોરિક એસિડ વડે રિડક્શન થાય જો આ બે ઉત્પન્ન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે આમાં ઉમેરાય એટલે રિડક્શન થાય અને આલ્કેન સંયોજન બને તમે જોશો ક્લોરો મિથેન લીધો તેમાંથી મિથેન બન્યું ક્લોરો ઇથેન લીધો તેમાંથી ઇથેન બન્યો અને વન ક્લોરો પ્રોપેન લીધો તેમાંથી પ્રોપેન બન્યો એટલે નોટ સેમ થાય આલ્કાઈલ હેલાઇડમાં જેટલા કાર્બન હોય એટલા જ કાર્બન ધરાવતો અનુવર્તી આલ્કેન આ પદ્ધતિ દ્વારા મેળવી શકાય છે તો આ કઈ પદ્ધતિ જોઈએ આપણે રિડક્શન પદ્ધતિ ખ્યાલ આવી ગયો બરાબર છૂટવાન પરીક્ષામાં કોઈ વાર બે માર્ક માંગુ છે કે આલ્કાઈલ હેલાઇડ સંયોજનોમાંથી રિડક્શન પદ્ધતિ દ્વારા આલ્કેન સંયોજનને બરાબર સમજાવ તો બે માર્કમાં પૂછી શકાય ચલો બીજી પ્રક્રિયા પર જઈશું આલ્કાઈલ હેલાઇડ સંયોજનમાંથી જ આલ્કેન સંયોજનો બનાવવાના છે તો એના માટે એક બીજી પદ્ધતિ છે તો એ બીજી પદ્ધતિ પર આવી જઈશું અને એ પદ્ધતિ છે વુડ્સ પ્રક્રિયા ચલો વુડ્સ પ્રક્રિયા તો શુષ્ક ઇથરીય દ્રાવણ લેવાનું બરાબર ભેજ નહીં હોવો જોઈએ ભેજ મુક્ત હોવો જોઈએ તો શુષ્ક ઇથરીય દ્રાવણ લેવાનું એની અંદર આલ્કાઈલ હેલાઇડ સંયોજનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની તો ઉચ્ચતર આલ્કેન સંયોજનો મેળવી શકાય એટલે વધુ કાર્બન ધરાવતા એના કરતા ઉચ્ચતર આલ્કેન સંયોજનો ધરાવતો આલ્કેન મેળવી શકાય અને આ પ્રક્રિયાને કહેવાય વુડ્સ પ્રક્રિયા ફરીથી શુષ્ક ઇથરીય દ્રાવણ લેવાનું ભેજ મુક્ત એની આલ્કાઈલ હેલાઇડ સંયોજનોની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની એની અંદર તો ઉચ્ચતર આલ્કેન ધરાવતા ઉચ્ચતર આલ્કેન સંયોજનો મેળવી શકાય તો આ પ્રક્રિયાને કહેવાય વુડ્સ પ્રક્રિયા ને આ પ્રક્રિયાનો ઉપયોગ છે કે આલ્કાઈલ હેલાઇડ સંયોજનમાં જેટલા કાર્બન હોય ને એના કરતા બેકી સંખ્યા ધરાવતા એટલે કે બમણા કાર્બન ધરાવતો આલ્કેન એટલે કે ઉચ્ચતર આલ્કેન સંયોજનો મેળવી શકાય બરાબર પ્રક્રિયા જોઈએ તો વધારે ખ્યાલ આવશે સમજ આવશે બરાબર છે ચલો જો પ્રક્રિયા જોઈએ છે આપણે તો હું હેલો આલ્કેન તરીકે પહેલા એક કાર્બન વાળો આલ્કેન લઉં છું બ્રોમોનિથેન જો બરાબર એના બે મોલ લેવ એક આગળ લખો ને એક પાછળ લખો છો આ બ્રોમોનિથેન છે ને એની સોડિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ ચલો એના પણ બે મોલ લઈ લો ઓકે કયા દ્રાવણમાં શુષ્ક ઇથરના દ્રાવણમાં જો
Sarasvataman. Vyayaraja. Toh, bhai ne nabhe bhi ase. Ene kon durtaman? Tu ene bhi ase bhi bhi ajo. Chalo, baki hori. Siyati, me siyati, bhai ne juri do. Toh, ikhen tarman, ikhen bhai nabhi ne. Chalo, alkai ne rejma kita karma rata? Ek karma rata. Apne bhai mo ne, tila pa ek karma rata. Toh, ne? જે આલ્કેન મહિનામાં કેટલા કાર્બન આવ્યા બે લાલકાઈ જલાઈમાં જેટલા કાર્બન હોય એના કરતા બેકી સંખ્યા ધરાવતો આલ્કેન સંયોજન એટલે કે ઉચ્ચતર આલ્કેન સંયોજનો આ ગુસ્પ્રક્રિયા દ્વારા મળે છે છે બીજી ઉદાહરણ આપણે વધારે ખ્યાલ આવશે બ્રોમોઇથેન લઈએ જો બ્રોમોઇથેન એના બે મો લઈએ ini sodium datu sampai berkerja kali ya, harus berkerja le sodium datu ya ada kan, sus kehidupan dan drama mana, jo, apa nih kabar, abiar, ane, lebih ane biar dulu sama mana, jo, ane ane jodoh ini, CH3, CH2, ane pacuan CH2 pun ada CH3, pas 4 karbon baru alkene main aja, butane છેને છેને એટલે આલ્કાઈલ એક બ્રોમોઇથેનમાં બે કાર્બન હતા એમ પણ એના બે બોન્ડ હતા અને અહીંયા બન્યો ચાર કાર્બનવાળો આલ્કેન બ્યુટેન બન્યો છે તો આ થઈ વિશ પ્રક્રિયા મૂળ પ્રક્રિયા ફરીથી એક વાર રિપીટ કરી લઈએ શુષ્ક ઇથરીય દ્રાવણમાં આલ્કાઈલ હેલાઇડ સંયોજનની સોડિયમ ધાતુ સાથે આપણે પ્રક્રિયા કરીએ તો ઉચ્ચતર આલ્કેન સંયોજનો મેળવી શકાય અને આ પ્રક્રિયાને કહેવાય મૂળ પ્રક્રિયા અને આ પ્રક્રિયા દ્વારા એનો ઉપયોગ છે આ પ્રક્રિયા દ્વારા આલ્કાઈલ હેલાઇડ સંયોજનોમાં જેટલા કાર્બન હશે એના કરતા બેકી સંખ્યા એટલે કે બેકી કાર્બન સંખ્યા ધરાવતો એટલે કે ઉચ્ચતર આલ્કેન સંયોજનો વી શકાય તો જો બ્રોમોઇથેનમાંથી ઇથેન મળે બ્રોમોઇથેનમાંથી બ્યુટેન મળે તો વિચારો બ્રોમો પ્રોપેન હશે તો શું મળશે તો બ્રોમો પ્રોપેનમાં ત્રણ કાર્બન તો એના કરતા બેકી સંખ્યા વાળો તો છ કાર્બન વાળો આલ્કેન એટલે હેક્સેન બનશે બ્રોમોબ્યુટેન લઈએ છે વિચારો તો વુલ્સ પ્રક્રિયા દ્વારા કઈ નહીં પદમાણ્યું તો બ્રોમોબ્યુટેનમાં ચાર કાર્બન એના કરતા બમણા વાળો એટલે ચાર દુ આઠ એટલે આઠ કાર્બન વાળો આલ્કેન એટલે ઓક્ટેન મળે ને બ્રોમો પેન્ટેન હશે તો પાંચ દુ દસ એટલે ડેકેન મળે ક્લિયર એટલે આ પ્રક્રિયા દ્વારા આલ્કાઈલ હેલાઇડમાં જેટલા કાર્બન હોય તેના કરતા બેકી કાર્બન સંખ્યા ધરાવતો આલ્કેન મેળવાતો હોય છે ઓકે તો આ થઈ વુલ્સ પ્રક્રિયા ફરીથી એકવાર શુષ્ક ઇથરીય દ્રાવણ લો એમાં આલ્કાઈલ હેલાઇડ સંયોજનની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો ઉચ્ચતર આલ્કેન એટલે કે બેકી સંખ્યામાં કાર્બન ધરાવતો આલ્કેન સંયોજનો મેળવી શકાય અને આ પ્રક્રિયાને કહેવાય વુલ્સ પ્રક્રિયા અને આ પ્રક્રિયાનો ઉપયોગ છે કે આ પ્રક્રિયા દ્વારા આલ્કાઈલ હેલાઇડમાં જેટલા કાર્બન સંખ્યા હોય એના કરતાં બેકી કાર્બન સંખ્યા ધરાવતો ઉચ્ચતર આલ્કેન સંયોજનો મેળવી શકાતો હોય છે ઉદાહરણ તરીકે જો બ્રોમોઇથેનના બે મોલ થાય સોડિયમ ધાતુ સાથે શુષ્ક ઇથરના દ્રાવણમાં પ્રક્રિયા કરે તો બે અને બે ગ્રુપ થયા આ જોડી જાય ઇથેન બન્યો એટલે બ્રોમો પ્રોમિથેનના બે મોલ થાય સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરે બે મોલ શુષ્ક ઇથરના દ્રાવણમાં બે અને બે ગ્રુપ થયા બ્યુટેન બની ગયો વાત એ પ્રક્રિયા તો પરીક્ષામાં 24 માર્કમાં બાકી થિયરી પૂછે કે આલ્કાઈલ હેલાઇડ સંયોજનોમાંથી આલ્કેન બનાવવાની પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો તો રિડક્શન પદ્ધતિ પણ લખવી પડે અને વુલ્સ પ્રક્રિયા પણ લખવી પડે પરીક્ષામાં ખાલી એમ જ પૂછે કે રિડક્શન પદ્ધતિ દ્વારા આલ્કાઈલ હેલાઇડમાંથી આલ્કેનની બનાવટ સમજાવો તો બે માર્ક તો પેલી આગળ આ લખવાની એમ પૂછે કે વુલ્સ પ્રક્રિયા સમજાવો કે વુલ્સ પ્રક્રિયા દ્વારા આલ્કાઈલ હેલાઇડમાંથી આલ્કેન બનાવવાની પ્રક્રિયા સમજાવો તો તમે આ લખવાની બરાબર છે પરીક્ષામાં ઘણી વાર અલગ રીતે પ્રશ્ન પૂછાતા હોય છે જો કઈ રીતે આલ્કાઈલ હેલાઇડમાંથી તેટલા જ કાર્બન ધરાવતો અનુવર્તી આલ્કેન બનાવવાની પ્રક્રિયા સમજાવો તો કઈ લખશો બોલો તો રિડક્શન પદ્ધતિ ફરીથી પ્રશ્ન આલ્કાઈલ હેલાઇડમાંથી તેટલા જ કાર્બન ધરાવતો અનુવર્તી આલ્કેન બનાવવાની પ્રક્રિયા સમજાવો તો આ રિડક્શન પદ્ધતિ લખવાની અને એમ પૂછે કે આલ્કાઈલ હેલાઇડમાંથી બેકી સંખ્યામાં કાર્બન ધરાવતા આલ્કેન બનાવવાની પ્રક્રિયા સમજાવો તો કઈ લખવાની તો બોલો દરેક પ્રશ્નને બરાબર સમજવાને કયો જવાબ લખવાનો છે તે તમારે વિચારીને એના માટે થિયરી બરાબર વાંચવી પડે સમજવી પડે બરાબર
ऑर्गेनिक में थ्योरी हुआ ये लकी लकी में प्रैक्टिस करवाने खास ध्यान रखो ओके त्रीजी बनावट आल्किन संयोजन में कार्बोक्सिलिक एसिड संयोजनमांथी तो कार्बोक्सिलिक एसिड संयोजनमांथी अल्केन बनावा હોય ને તો એની પણ બે પદ્ધતિ છે એક છે ડીકાર્બોક્સિલેશન અને બીજી છે કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિ તો ચાલ આજે એક પદ્ધતિ આપણે શીખવાના છે ડીકાર્બોક્સિલેશન જો ડીકાર્બોક્સિલેશન એમાં આપણે આલ્કેન સંયોજન બનાવવું હોય તો કાર્બોક્સિલિક એસિડ જે આવે ને એને સોડિયમ ક્ષાર લેવો પડે બરાબર એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો સોડિયમ ક્ષાર આપણે લઈએ દાખલા તરીકે હું વિચારું કાર્બોક્સિલિક એસિડ તરીકે બે કાર્બન વાળો એસિડ લઉં CH3COOH ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ આનું નામ ઇથેનોઇક એસિડ અથવા સામાન્ય એસિટિક એસિડ તો એનો સોડિયમ ક્ષાર એટલે તો આમાંથી એસિડિક એસિડ કાઢી નાખવાનું લેવાનો ઓનલાઈન બને તો આપણને ખબર સી ડબલ માઇનસ હોય તો એનો પ્રત્યય આવે ઓઇલ તો બે કાર્બન છે ઇથેન એનો પ્રત્યય ઇથેનોઇક એટલે ઇથેનોઇક એસિડ જે આવું નાઈ એને ઇથેનોઇક કહેવાય એટલે ધારો કે પ્રોપેનોઇક એસિડ લઉં CH3COOH નોન કાર્બન વાળો એસિડ એટલે પ્રોપેનોઇક એસિડ એમાં કેસ પ્લસ કાઢો તો આ જે બાજુ એને ઇથેનોઇક કહેવામાં આવે નવેનો સોડિયમ ચાલો એને પ્લસ ઉમેરો તો આ સોડિયમ ઇથેનોઇક કહેવાય અને આ કહેવાય સોડિયમ પ્રોપેનોઇક એટલે આ બંને કાર્બોક્સિલિક એસિડ આ સોડિયમ ક્ષાર કહેવાય આ ઇથેનોઇક એસિડ અથવા એસિટિક એસિડ નો સોડિયમ ક્ષાર એટલે આ નામ સોડિયમ ઇથેનોઇક અથવા સોડિયમ એસિટેટ અને નામ પ્રોપેનોઇક એસિડ નો સોડિયમ ક્ષાર એટલે આનું નામ સોડિયમ પ્રોપેનોઇક અથવા સોડિયમ પ્રોપિયોનેટ પ્રોપિયોનિક એસિડ એનો સામે નામ થાય બરાબર ચાલ ઠીક છે એટલે આ કાર્બોક્સિલિક એસિડ નો સોડિયમ ક્ષાર શું આવે તે મેં તમને સમજાવી દીધો બરાબર છે તો શું કરવાનું કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો સોડિયમ ક્ષાર લેવાનો એની સોડા લાઇન સાથે સોડા લાઇન તો સોડા લાઇન એ બે સંયોજનનું મિશ્રણ છે તો કયા બે સંયોજન એક સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને બીજો કેલ્શિયમ ઓક્સાઇડ તો આ બે સંયોજનનું મિશ્રણ ખાસ એમસીક્યુ માટે ધ્યાનમાં રાખજો કે સોડા લાઇન એટલે કયા બે સંયોજનનું મિશ્રણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડ એને કરી ચૂનો પણ કહેવાય એટલે NaOH અને CO નું મિશ્રણ તો કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારને આ સોડા લાઇન સાથે ગરમ કરવામાં આવે તો કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બન પરમાણુ ધરાવતો એક ઓછા કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન સંયોજનો મળે છે ને કાર્બન અને આ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડમાંથી કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય કાર્બન ડાયોક્સાઇડ અણુનું વિલોપન થાય એટલે આ પ્રક્રિયાને કહેવાય ડીકાર્બોક્સિલેશન ઓકે ફરીથી હું એકવાર રિપીટ કરી લઉં છું કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો સોડિયમ ક્ષાર લઈશું એને સોડા લાઇન એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ ઓક્સાઇડના મિશ્રણ સાથે ગરમ કરીશું એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી એક ઓછા કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન સંયોજન મળે છે અને આ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનો માટે કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય કાર્બન ડાયોક્સાઇડ અણુનું વિલોપન થાય એટલે આ પ્રક્રિયા કહેવાય ડીકાર્બોક્સિલેશન ચલો પ્રક્રિયા તો એટલે વધારે ખ્યાલ ચલો તમે બે કાર્બન ધરાવતો જે કાર્બોક્સિલિક એસિડ છે બરાબર ઇથેનોઇક એસિડ બરાબર એનો સોડિયમ ક્ષાર લઈ એચ પ્લસ કાઢી નાખો એને પ્લસ અને આનું નામ આપણે બધાને ખબર સોડિયમ ઇથેનોઇક અથવા સોડિયમ એસિટેટ છે લખો તે આપણે સોડિયમ ઇથેનોઇક લઈએ આઈ બેઝ માં ચલો સોડિયમ ઇથેનોઇક લીધો જો ચલો એને સોડા લાઇન સાથે ગરમ કરી લઈએ ચલો સોડા લાઇન એટલે કોણ બને મિશ્રણ NaOH અને CaO NaOH અને CaO નું પ્રમાણ 3:1 હોય બારમાં આવશે બારમાં NaOH વધારે પ્રમાણમાં હોય NaOH મુખ્ય પ્રક્રિયક કહેવાય એને મુખ્ય રીતે લખીશું અને આ CaO એની સાથે ગરમ કરવાનો જો ઓકે એટલે આ સોડા લાઇન એની સાથે ગરમ કર્યો જીવો ગરમ કરીશું એટલે શું થશે અમારી કાર્બન ડાયોક્સાઇડનો અણુ દૂર થાય જે આ સોડિયમ સાથે જાય અને એ Na2CO3 સ્વરૂપે દૂર થશે સોડિયમ કાર્બોનેટ સ્વરૂપે દૂર થાય ધ્યાનમાં રાખજો બરાબર છે એટલે આ CO2 આ O એટલે CO3 ન્યાય દે એટલે Na2CO3 નીકળી ગયો એટલે H બચ્યો જે આમાં ઉમેરાય એટલે બને CH4 અને મિથેન બન્યો જો છે ને તમે જોશો આ જે કાર્બોક્સિલિક એસિડ છે એમાં કેટલા કાર્બન છે તો બે કાર્બન છે ને આમાં કેટલો કાર્બન આવ્યો એક જો છે ને એટલે આના કરતા ઓછા કાર્બન ધરાવતો આલ્કેન બન્યો કે નહીં બરાબર
વાળ કાઢે પ્રક્રિયા કરવામાં આવે બરાબર બીજી પ્રક્રિયા કોઈ વધારે ખરાવશે તમને ત્રણ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ લઈ લે પ્રોપેનોઇક એસિડ જો પરમાણુ સોડિયમ ચાલેવાનો એમ H+ કરીને NA+ મૂકી દઈએ એટલે આનું નામ થશે સોડિયમ પ્રોપેનોઇક ચલો એને આપણે સોડા લાઇમ સાથે ગરમ કરી લઈએ સોડા લાઇમ એટલે NaOH અને CO2 મિશ્રણ જે મને NaOH મુખ્ય લેવાય એટલે NaOH મુખ્ય લેવાનો અને ગરમ કરીએ તો આપણને ખબર આ CO2 NA સાથે જાય એને તો CO2 સ્વરૂપે દૂર થાય જો અને આ NA 2 ને આ CO3 એટલે આચામાં આવવાનો એટલે CH3 ને CH2 એટલે બે કેચ ભરેલો CH3 એટલે ઇથેન બન્યો જો બોલો આ કાર્બોક્સિલિક એસિડમાં કેટલા કાર્બન છે 3 ને આલ્કેન બન્યોમાં કેટલા કાર્બન આવ્યા 2 એટલે આ પ્રક્રિયા દ્વારા કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી એક ઓછા કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન સંયોજન મળે બરાબર તો આ થઈ ગઈ કાર્બોક્સિલેશન પદ્ધતિ એટલે કાર્બન ડાયોક્સાઇડનો અણુ કાર્બોક્સિલિક એસિડમાંથી દૂર થવાની પ્રક્રિયા ફરીથી એકવાર આખી પ્રક્રિયા હું રિપીટ કરી લઉં છું જોજો ચલો કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો પ્રયોગશાળ લઈએ સોડિયમ અને ઇથેનોઇક એસિડના સોડિયમ સાથે સોડિયમ ઇથેનોઇક અને પ્રોપેનોઇક એસિડના સોડિયમ સાથે સોડિયમ પ્રોપેનોઇક એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનનો સોડિયમ સા લઈએ અને સોડા લાઇમ એટલે NaOH અને CO2 મિશ્રણ NaOH મુખ્ય લઈને લખવામાં આવે છે સોડાલિન સાથે ગરમ કરીએ તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં જેટલા કાર્બન હોય એના કરતા એક ઓછા કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન બને જો આમાં બે હતા એટલે એકવાર એટલે મિથેન બન્યો આમાં ત્રણ હતા એટલે બે કાર્બન વાળો ઇથેન બન્યો જો અને આ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી કાર્બન ડાયોક્સાઇડનું વિલોપન થાય એટલે આમાંથી આ કાર્બન ડાયોક્સાઇડ જતો રહે જે એને સાથે NaOH સંયોજન સ્વરૂપે દૂર થાય જો એટલે એચ બચે જે આમાં ઉમેરાય એટલે એક ઓછા કાર્બન પરમાણુ વાળો આલ્કેન બને અને આ પ્રક્રિયા હોય ડીકાર્બોક્સિલેશન શોર્ટમાં યાદ રાખો કાર્બોક્સિલિક એસિડ સંયોજનો સોડિયમ ચાલો અને સોડા લાઇમ સાથે ગરમ કરો એટલે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી એક ઓછા કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન સંયોજન બને અને આ પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાંથી કાર્બન ડાયોક્સાઇડનું વિલોપન થાય એટલે આ પ્રક્રિયા ડીકાર્બોક્સિલેશન તરીકે ઓળખાય છે આથી ડીકાર્બોક્સિલેશનની પદ્ધતિ પરીક્ષામાં ધારો કે પૂછે 2 માર્કમાં કે સમજાવો ડીકાર્બોક્સિલેશન તો લખી શકો અથવા એમ પણ પૂછે કે કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાંથી એક ઓછા કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન બનાવવાની પ્રક્રિયા સમજાવો તો તમારે આ ડીકાર્બોક્સિલેશન લખી શકો છો ઓકે ચલો ઉદાહરણમાં આપેલો એક કોઈડો જે આપણે તે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા શીખી ગયા એના પર આધારિત છે કોઈડો 13.6 પ્રોપેનની બનાવટ માટે કયા એસિડના સોડિયમ ક્ષારની જરૂર પડશે આ પ્રક્રિયામાં તેનું સમીકરણ આપો ચલો પ્રોપેનની બનાવટ કરવી છે ચલો પ્રોપેનમાં કેટલા કાર્બન 3 ને આપણે ખબર કે ડીકાર્બોક્સિલેશનની પ્રક્રિયા કરીએ તો કાર્બોક્સિલિક એસિડ સંયોજનોમાં જેટલા કાર્બન હોય ને તેને કરતાં એક ઓછા કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન બને એટલે આ આલ્કેન આપણે બનાવવું છે પ્રોપેન જેમાં 3 કાર્બન છે એટલે આપણે જે કાર્બોક્સિલિક એસિડ સંયોજન લઈશું ને એમાં 4 કાર્બન હોવા જોઈએ કેટલા કાર્બન હોય છે 4 તો જે ઓછા કાર્બન વાળો આલ્કેન એટલે પ્રોપેન બને કે નહીં એટલે 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ લેવો પડશે જો તો ચલો 4 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ લઈ લઉં CH3 CH2 CH2 ને COOH અને આનું નામ આપણને ખબર બ્યુટેનોઇક એસિડ પણ આપણે એનો સોડિયમ ક્ષાર લેવો પડે એટલે આ બ્યુટેનોઇક ને આ સોડિયમ ક્ષાર લીધો Na+ એટલે આનું નામ થશે સોડિયમ બ્યુટેનોઇક એટલે આપણે એસિડ નો જે સોડિયમ ક્ષાર લેવાના એ બ્યુટેનોઇક એસિડ નો સોડિયમ ક્ષાર લેવાના અને એ છે સોડિયમ બ્યુટેનોઇક ચલો તો એને આપણે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરીએ સોડા લાઇમ એટલે NaOH અને CaO નું મિશ્રણ ચલો એની સાથે ગરમ કરીએ તો જીવું ગરમ કરીશું એટલે આપણને ખબર કે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ નું વિલોપન થઈ જાય જે એને સાથે જાય એટલે એને તો CO2 સ્વરૂપે દૂર થશે અને અહીંયા આજ આમાં આવી જશે એટલે CH3 CH2 CH2 બરાબર આ CH2 ને એમાંથી પેલો H આમાં આવવાનો એટલે CH3 એટલે ઓછા કાર્બન પરમાણુ ધરાવતો આલ્કેન બની ગયો અને કોણ બન્યો પ્રોપેન જો તો આ રીતે આખી પ્રક્રિયા દ્વારા તમે તમને મેળવી શકો છો ખ્યાલ આવી ગયો ફરીથી એકવાર પ્રોપેન બનાવો એમાં 3 કાર્બન છે
અને ડી કાર્બોક્સિલેશનની પ્રક્રિયામાં કાર્બોક્સિલિક એસિડમાંથી એક ઓછા કાર્બન પરમાણુવાળો આલ્કેન બને તો પ્રોપેનમાં 3 કાર્બન એટલે કાર્બોક્સિલિક એસિડમાં 4 કાર્બન હોવા જોઈએ તો 4 કાર્બનવાળો કાર્બોક્સિલિક એસિડ એટલે બ્યુટેનોઇક એસિડ પણ એનો સોડિયમ ચાલો એટલે સોડિયમ બ્યુટેનોઇક કહેજો છો અને આ સોડા લેમ સાથે ગરમ કર્યો એટલે કાર્બન ડાયોક્સાઇડ અને સાથે લેમ ટુ સેફી સોલ્ટ કે દૂર થઈ ગયો આપકો એટલે એચ એમ ઓમેન આવી ગયો પ્રોપેન બની ગયો છે આ રીતે પ્રોપેન બનાવી શકાય બરાબર તો આજના વિડિયો લેશનમાં આપણે આલ્કેન સંયોજનની બનાવટમાં પહેલી બનાવટ જોઈ ગયા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બીજી બનાવટ આલ્કાઇન હેલાઇડ સંયોજનોમાં બે આતે રિડક્શન પદ્ધતિ અને વોશ પ્રક્રિયા અને ત્રીજી કાર્બોક્સિલિક એસિડ સંયોજનમાં ડી કાર્બોક્સિલેશન પદ્ધતિ દ્વારા આપણે આલ્કેની બનાવટ જોઈ ગયા હજુ એક બાકી છે જે આપણે આવતા વિડીયોમાં જોઈશું થેન્ક યુ